નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ઉષ્માના ફેરફારો વિશે ચર્ચા કરી ચૂક્યા છે. એની અંદર અચળ કદે અને અચળ દબાણ એટલે કે ક્યુ વી અને ક્યુ પી બંને સમજૂતી મેળવી ચૂક્યા છે, એનું સમીકરણ તારવણી કરી ચૂક્યા છે અને એના આધારે કેટલાક દાખલા જોઈ ગયા છે. કેટલાક વિદ્યાર્થી મિત્રોનું કહેવું છે કે સર, બુકની દરેક લાઈન તમે સમજાવતા નથી, અથવા એવું કેવું છે કે સર એક એક સેન્ટેન્સ સમજાવો અથવા બુકની એક એક લાઈન વાંચો અને સમજાવો. તો મિત્રો, એવું શક્ય છે નહીં, કારણ કે મારે તમને કોખણ પટ્ટી કરાવવાની નથી, મારે તમને સમજૂતી આપવાની છે. એટલે એ ટોપિક શું કહેવા માંગે છે, એ ટોપિકમાંથી કયો અર્થ મેળવવાનો છે અને એ ટોપિકમાંથી આપણને શું પૂછાઈ શકે, શું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, આપણને ક્યાં ઉપયોગી થશે, એ અગત્યનું છે. એટલા માટે હું તમને એની શોર્ટમાં સમજૂતી આપું છું. કેટલીક વાર તમને જરૂરી નથી એના કરતાં વધારે સમજૂતી આપું છું કે તે તમને જે ડબલ ઈ અને નીટ લેવલે કામમાં આવે. બરાબર છે? તો મારો લેક્ચર ઘણો મોટો હોય છે અને એની અંદર ઘણી બધી બાબતો હોય છે, એ નોંધવાની હોય છે. એનો જવાબ પરીક્ષામાં તમારે કેટલો લખવો અને શું લખવું એની માટે મેં તમને નોટ્સ તૈયાર કરીને મળી ગયેલી છે, તમને આપેલી છે. એમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછાશે, તમારે જવાબ કેટલો લખવાનો એ પણ તમારી પાસે છે ઓલરેડી. બરાબર? એની સમજૂતી દરેક પ્રશ્નની આપું છું. તમને જે મટીરિયલ મળી છે એમાં એક પણ ટોપિક આપણે બાકી રાખ્યો નથી અને આપણે બધી વસ્તુ અહીંયા સમજાવીએ છીએ. તો બી કોઈને જો ડાઉટ હોય, કંઈ ખબર ન પડતી હોય તો મારો પર્સનલ મોબાઈલ નંબર મેં તમને આપેલો છે, મેં વોટ્સઅપ કરી શકો છો. જેની પાસે નથી એ કમેન્ટ કરે, હું નંબર આપીશ, વારંવાર હું જણાવતો હોઉં છું. કેટલાક મિત્રો મને પ્રશ્ન પૂછે છે, કેટલાક મિત્રો મને પ્રશ્ન જવાબ માંગે છે, તો હું એમને પ્રશ્ન જવાબ આપું છું. પણ કદાચ લેટ થઈ ગયો છું, કારણ કે બીજું પણ કામ કરતો હોઉં ત્યારે જવાબ હું લેટ થઈ જશું, પણ જવાબ તમને 100% હું આપું છું. બરાબર? તો આજનો લેક્ચર જે છે એ ખૂબ જ નાનો છે, માત્ર 7 કે 8 મિનિટનો હશે અને એ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આજનો ટોપિક ખૂબ અગત્યનો નથી. આજનો ટોપિકનો અર્થ અગત્યનો છે, ટોપિક અગત્યનો નથી, પણ એનો અર્થ અગત્યનો છે, જે આપણને આગળ એક્ઝામ્પલ સોલ્વ કરવામાં, પ્રશ્નોના જવાબ સોલ્વ કરવામાં, એમસીક્યુ સોલ્વ કરવા માટે ખૂબ જ અગત્યનો છે. અને જે આજે બે શબ્દ સમજાવવાનો છું એ શબ્દ વારંવાર ઉપયોગ થવાનો છે, એટલા માટે હું એને એકદમ શોર્ટમાં સમજાવવાનો છું અને એ બે વસ્તુ સમજાવવાનો છું. તો આજે જે ચર્ચા કરીએ છીએ એ માત્ર ને માત્ર ઉષ્મામાં થતા ફેરફારો વિશે વાત કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ કે ઉષ્મામાં થતા ફેરફારો. તો ઉષ્મામાં જે ફેરફારો થાય છે, જે ઉષ્મામાં ચેન્જીસ થાય છે, એ ઉષ્મામાં ચેન્જીસ એટલે કે ઉષ્મામાં થતા ફેરફારો બે પ્રકારે હોઈ શકે. એક હોઈ શકે ઉષ્મા શોષક, ઉષ્મા શોષક હોઈ શકે, અને બીજો હોઈ શકે ઉષ્માક્ષેપક હોઈ શકે, ઉષ્માક્ષેપક હોઈ શકે. તો ઉષ્મા શોષક કોને કહેવાય અને ઉષ્માક્ષેપક કોને કહેવાય આ સમજવાનું જરૂરી છે. ઇન્ડોથર્મિક અને એક્ઝોથર્મિક, ઇન્ડોથર્મિક અને એક્ઝોથર્મિક કોને કહેવાય એ સમજવાનું છે. તો ઉષ્મા શોષકની વ્યાખ્યા સમજીશું, ઉષ્માક્ષેપકની વ્યાખ્યા સમજીશું, ત્યાર પછી આનો અર્થ શું છે, આનો અર્થ શું છે, અને આ એક વાર સમજીશું અને પણ આ એક વાર સમજીશું, અને આ બંને આપણને કેવી રીતે ઉપયોગી બનશે એ સમજીશું. એટલે આજનો લેક્ચર માત્ર આ બે વસ્તુની સમજૂતી આપવાનો છું. ચલો, તો ઉષ્મા શોષક કોને કહેવાય? તો કોઈ પ્રક્રિયા દરમિયાન પ્રણાલી, કોઈ પ્રક્રિયા દરમિયાન પ્રણાલી, પ્રણાલી એટલે શું? તો આ તમને ખબર છે કે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જેની પર આપણે પ્રક્રિયા કરીએ છીએ, જેનું અવલોકન કરીએ છીએ, જેનું નિરીક્ષણ કરીએ છીએ, તેને આપણે પ્રણાલી કહીએ છીએ. તો કોઈ પણ પ્રણાલી હોય એ પ્રણાલી પ્રક્રિયા દરમિયાન જો ઉષ્માનું શોષણ કરે, પહેલો મુદ્દો કે ઉષ્માનું શોષણ કરે, ઉષ્માનું શોષણ કરે, કોઈ પણ પ્રણાલી ઉષ્માનું શોષણ કરે અથવા ઉષ્મા મેળવે, અથવા પ્રણાલી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મેળવે અથવા પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય, ત્રણે ત્રણ શબ્દો એક જ છે, તો જે પ્રકાર દરમિયાન અથવા જે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીમાં ઉષ્માનું શોષણ કરે, ઉષ્મા મેળવે અથવા ઉષ્મા ઉમેરાય, ત્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. એટલે જે પ્રકરણ દરમિયાન પ્રણાલીમાં ઉષ્માનું શોષણ થતું હોય, ઉષ્મા મેળવાતી હોય, ઉષ્મા ઉમેરાતી હોય, તેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. જ્યારે જ્યારે
ઉષ્મા ક્ષેપક કોને કહી શું તો જે પ્રકરણ દરમિયાન અથવા જે પ્રણાલી ઉષ્માનું ઉત્સર્જન કરે એટલે કે મુક્ત કરે ઉષ્માનું ઉત્સર્જન કરે ઉત્સર્જન કરે ઉષ્માનું ઉત્સર્જન કરે ઉષ્મા ગુમાવે અથવા ઉષ્મા ગુમાવે ઉષ્મા ગુમાવે અથવા અથવા ઉષ્મા દૂર થાય અથવા ઉષ્મા દૂર થાય તેને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીશું. એટલે એવી પ્રક્રિયાની વાત કરે છે કે જેમાં પ્રણાલી ઉષ્માનું ઉત્સર્જન કરે, ઉષ્મા ગુમાવે અથવા ઉષ્મા દૂર થાય. આવી પ્રણાલીને આપણે અથવા એવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીશું. એટલે ટૂંકમાં આમાં ઉષ્માનો ઉમેરો થાય જેમાં ઉષ્મા દૂર થાય. એટલે તમારે યાદ રાખવાનું છે કે ઉષ્મા શોષણ એટલે શું, કે ઉષ્મા એ પ્રણાલી બહારથી મેળવી લે, બહારથી મેળવી લે. એટલે આપણે શું કહીશું, ઉષ્મા શોષક. શોષક એટલે શોષણ કરવું, ક્ષેપક એટલે દૂર કરવું, બરાબર. એટલે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપકનો અર્થ સમજ્યા છે આપણે. ચલો હવે વાત કરીશું આગળ. તો જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર અને ડેલ્ટા યુ ડેલ્ટા જેટલા એન્થાલ્પી ફેરફાર અચળ દબાણે આપણે એને અચળ દબાણ કહેતા હતા અને બીજું કહેવાય શું કહેવાય ક્યુપી કહેતા ગયા લેક્ચરમાં વાત કરી છે અને શું કહેતા ક્યુબી કહેતા. તો આ જે છે એટલે કે ડેલ્ટા એચ અને ડેલ્ટા વી કયો મળે પણ અહીંયા હંમેશા પોઝિટિવ મળે. કયો મળે? પોઝિટિવ મળે. કયો મળશે? અહીંયા પોઝિટિવ મળશે. જ્યારે અહીંયા ડેલ્ટા એચ એટલે કે ક્યુપી અચળ દબાણે ઉષ્મા, ડેલ્ટા યુ અચળ કદે ઉષ્મા, આ બંને જે છે આપણને નેગેટિવ મળે. શું મળે? નેગેટિવ મળે. કેમ? કારણ કે જે આ પ્રક્રમ છે એટલે કે ઉષ્મા શોષક છે એ પોતાની ઉષ્માની અંદર વધારો કરે છે. એટલે કે મારી પાસે જો ઉષ્મા હોય હું ઉષ્મા બહારથી મેળવું તો મારી પાસે જેટલી હતી એની અંદર મેં ઉમેરો કર્યો, બહારથી ઉષ્મા મેળવી. એટલે ઉષ્મા જેટલી મેળવે છે એટલે એની અંદર દહન થાય છે. જ્યારે આ ઉષ્મા દૂર કરે છે, ઉત્સર્જન કરે છે, ગુમાવે છે એટલે પોતાની ઉષ્માની અંદર ઘટાડો થાય છે. એની જે મૂળ ઉષ્મા હશે એની અંદર ઘટાડો થશે, જ્યારે અહીંયા પોતાની ઉષ્માની અંદર વધારો થશે એટલે એની અંદર ધન આપીએ છીએ. જ્યારે આની કયો હશે? ઋણ હશે. બરાબર છે? ત્યારે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ કેટલા હશે? પોઝિટિવ હશે. જ્યારે અહીં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ નેગેટિવ મળશે આપણને. બરાબર છે? ચલો તો બે વસ્તુ સમજી ગયા. હવે આ બાબત જે છે એને એક આલેખ દ્વારા સમજીશું. આલેખ દ્વારા ચલો તો થર્ડ મુદ્દાની અંદર આલેખ સમજીએ. આલેખની અંદર ખાસ સમજો, આલેખની અંદર ખાસ. તો આપણે અહીંયા આલેખ લઈએ, આલેખ લઈએ. ચલો આલેખની અંદર હું અહીંયા ડેલ્ટા એચ લઈશ, ડેલ્ટા એચ આ સાઈડ ડેલ્ટા એચ લઈએ છીએ. અહીંયા લખીએ પ્રક્રિયા અક્ષ, પ્રક્રિયા અક્ષની વાત કરીશું. અહીંયા પ્રક્રિયા અક્ષ. ચલો હવે સમજો, અહીંયા જે છે અહીંયા છે એ પ્રક્રિયકો છે. આ શું છે? લખી દઈએ પ્રક્રિયકો છે. ચલો આ પ્રક્રિયકો છે. જ્યારે અહીંયા જે છે એ નિપજ છે. સમજો ખાસ, નિપજો છે. અહીંયા પ્રક્રિયકો છે, અહીંયા નિપજો છે. અહીંયા ઉર્જા ઓછી છે એટલે અહીંયા લખાય કે નીચી ઉર્જા ધરાવતા પ્રક્રિયકો, નીચી ઉર્જા ધરાવતા પ્રક્રિયકો. અહીંયા ઊંચી ઉર્જા ધરાવતા નિપજો, અહીંયા ઊંચી ઉર્જા ધરાવતા પ્રક્રિયકો, અહીંયા ઊંચી ઉર્જા ધરાવતા નિપજો છે. હવે શું થશે? તો જે નીચી ઉર્જા ધરાવતા પ્રક્રિયકો છે એ ઉર્જા મેળવી, એ ઉર્જા મેળવી, જો ક્રોસ ક્રોસ દોરું છું, એકદમ ક્રોસ લાઈન દોરું છું. ઉર્જા મેળવી ક્યાં જશે? અહીંયા ઊંચી ઉર્જા ધરાવતા પ્રક્રિયકો તરફ આવશે. એટલે કે અહીંયા જે પ્રક્રિયકો છે એ ઉર્જા મેળવી, અહીં ઉર્જા મેળવી ઊંચી ઉર્જા ધરાવતા પ્રક્રિયકો તરફ ઉર્જા મેળવીને જાય છે. બરાબર છે? તો આ બેનો જે ડિફરન્સ છે, આ બેનો ડિફરન્સ છે, આ બેનો જે ડિફરન્સ છે, આ બેનો ડિફરન્સ એટલે કે નિપજન પ્રક્રિયકો વચ્ચે જે ડિફરન્સ છે એ ડિફરન્સ એટલે કે ડેલ્ટા એચ આપણને કેવો મળે છે? અહીંયા પોઝિટિવ મળશે, પોઝિટિવ મળશે. કેમ પોઝિટિવ મળશે? કારણ કે વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જા બાદ કરીએ એટલે લખો, તો લખી શકું અહીંયા આગળ કે ડેલ્ટા એચ, ડેલ્ટા એચ બરાબર એચ પ્રોડક્ટ માઇનસ એચ રિએક્ટન્ટ એટલે નિપજો માઇનસ પ્રક્રિયકો, જ્યાં
નીપજો ગ્રેટર ધેન પ્રોડક્ટ છે એટલે વધારેમાંથી ઓછા બાદ કરશો, વધારેમાંથી ઓછા બાદ કરશો તો આપણને ડેલ્ટા એચ કેવો મળશે? પોઝિટિવ મળશે. કેવો મળશે? પોઝિટિવ મળશે. એટલે નીપજો જે છે, ઓછી ઉર્જા ધરાવતા જે નીપજો છે એ ઉર્જા મેળવી કઈ તરફ જશે? નીપજો તરફ જશે. એટલે જે પ્રક્રિયા બને છે ઓછી ઉર્જા વાળા એ ઉર્જા મેળવીને કઈ જશે? નીપજો તરફ જશે. એટલે આપણને બે નો વચ્ચેનો ડિફરન્સ છે આપણને કેવો મળશે? પોઝિટિવ. કેમ પોઝિટિવ મળશે? કે ડેલ્ટા એચ બરાબર પ્રોડક્ટની એન્થાલ્પી માઇનસ રિએક્ટન્ટની એન્થાલ્પી. એટલે નીપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો તફાવત લઈએ તો એની અંદર કોણ વધારે છે? પ્રક્રિયક, સોરી નીપજો વધારે છે. એટલે આપણે ડેલ્ટા એચ કેવો મળશે? પોઝિટિવ મળશે. એક આપણે આ બધું અહીંયા સમજ આવે છે. હવે આગળ વાત કરીએ, આનો આ જ આલેખ અહીં માટે વાત કરીએ તો એની અંદર સમજીએ અહીંયા ડેલ્ટા એચ પ્રક્રિયા અક્ષ, અહીંયા અહીંયા પ્રક્રિયા અક્ષ, અહીંયા પ્રક્રિયા અક્ષ છે, અહીંયા ડેલ્ટા એચ. હવે સમજીએ અહીંયા અહીંયા ચેન્જ થઈ જશે, અહીંયા ચેન્જ થઈ જશે. અહીંયા શું ચેન્જ થશે? તો અહીંયા અહીંયા ઊંચી ઉર્જા ધરાવતા પ્રક્રિયકો છે, ઊંચી ઉર્જા ધરાવતા પ્રક્રિયકો. એટલે અહીંયા નીચી ઉર્જા ધરાવતા નીપજો છે, નીચી ઉર્જા ધરાવતા નીપજો છે. જેની અંદર શું થશે? તો ઊંચી ઉર્જા ધરાવતા પ્રક્રિયકો નીચી ઉર્જા ધરાવતા નીપજો તરફ જશે. એટલે એને આપણે આ રીતે દર્શાવીશું. કેવી રીતે દર્શાવે? એ રીતે. એટલે આ બેની વચ્ચે જે ડિફરન્સ છે, પ્રક્રિયકો અને નીપજ વચ્ચેનો જે ડિફરન્સ છે ડેલ્ટા એચ, એ આપણને મળશે નેગેટિવ મળશે. કેવું મળશે? નેગેટિવ. જો અહીંયા પોઝિટિવ મળતો જ્યારે અહીંયા નેગેટિવ મળતો. તો એની અંદર કેમ આવું મળશે? અહીંયા પ્રક્રિયકોની ઉર્જા વધારે છે, નીપજોની ઉર્જા ઓછી છે. એટલે આપણે કહીએ કે ડેલ્ટા એચ બરાબર પ્રોડક્ટની એન્થાલ્પી માઇનસ રિએક્ટન્ટની એન્થાલ્પી. કે જેની અંદર પ્રોડક્ટની એન્થાલ્પી લેસ ધેન નીપજની એન્થાલ્પી. એટલે નીપજની એન્થાલ્પી ઓછી છે, પ્રોડક્ટની એન્થાલ્પી, સોરી નીપજની એન્થાલ્પી ઓછી છે, પ્રક્રિયકની એન્થાલ્પી વધારે છે. એટલે વધારેમાંથી ઓછા વાત કરવાના છે. એટલે આપણે એમ કરીએ કે અહીં કિંમત ઓછી છે, અહીં કિંમત વધારે છે. એટલે આપણને કિંમત કેવી મળશે? નેગેટિવ મળશે. એટલે આપણે લખી શકીએ કે માટે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ મળે. કેવી મળે? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ મળે. તો આ બે ડિફરન્સ ખાસ અગત્યના સમજવાના છે. જો આલેખની અંદર જ્યારે તમે ડ્રો કરો છો પરીક્ષામાં, તમને પૂછાય બે માર્ક્સમાં કે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક તફાવત આપો, તો તમારે ચાર મુદ્દા લખવાનું જશે. કયા કયા? પહેલો વ્યાખ્યા લખો કે જે પ્રક્રમ દરમિયાન, જે પ્રણાલી દરમિયાન પ્રણાલી ઉષ્માનું શોષણ કરે, ઉષ્મા મેળવે અથવા ઉષ્મા ઉમેરાય તેને આપણે ઉષ્મા શોષક કહીશું. જ્યારે ઉષ્માનું સર્જન કરે, ઉષ્મા ગુમાવાય કે ઉષ્મા દૂર થાય તેનો ઉષ્મા ક્ષેપક કહીશું. ત્યારબાદ તમે લોકો ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ હંમેશા પોઝિટિવ મળે છે, જ્યારે અહીંયા ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ નેગેટિવ મળે છે. શા માટે? તો આલેખ દ્વારા સમજીએ તો આલેખની અંદર પ્રક્રિયકોની ઉર્જા ઓછી છે, નીપજની ઉર્જા વધારે છે. એટલે ઓછી થી વધારે જાય છે એટલે આપણને ડેલ્ટા એચ પોઝિટિવ મળે છે. કેમ? કારણ કે ડેલ્ટા એચ બરાબર એચપી માઇનસ એચઆર, એટલે કે પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ, અને પોઝિટિવ મળે છે જ્યારે અહીંયા નેગેટિવ મળે છે. આ ત્રણ બાબતો ખાસ સમજાવવાની. અને ચોથી જે બાબત છે એ કંઈક આપણને આવી રીતે સમજીશું. ચોથો મુદ્દો છે એ સમજીએ. ચોથો મુદ્દો વાત કરીએ, ચોથો મુદ્દો હવે સમજો કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થ જ્યારે ઉષ્માનું શોષણ કરે, એટલે કે ઉષ્માનું શોષણ કરે છે, એટલે કે એની અંદર ઉષ્મા ઉમેરાય છે, આ પદાર્થની અંદર ઉષ્મા શોષણ છે, ઉષ્મા ઉમેરાય છે અથવા ઉષ્મા મેળવે છે, ત્યારે તેનું ઉર્જા સ્તર વધતું જાય, ત્યારે તેનું ઉર્જા સ્તર શું થાય? ઉર્જા સ્તર વધે, ઉર્જા સ્તર વધે.
ऊर्जा में पहले मूल ऊर्जा करता वधारे थई पर आले हिया धुरो तो आ तैयार से तो आप हिया कोई प्रक्रिया करता हिया निपज था हां तो ऊर्जा ने ऊर्जा स्तर नीची ऊर्जा माथी वधारे ऊर्जा मा होतो हवाले दूर तुमने आगळ तो ओछी ऊर्जा माथी वधारे ऊर्जा ने थई એટલે ઉર્જા સ્તર વધે અને જે ઉર્જા સ્તર વધે ત્યારે ઉષ્મીય સ્થાયિતા સમજાવજો માટે ઉષ્મીય સ્થાયિતા એની ઉષ્મીય સ્થાયિતા ઘટે છે ઘટે છે એટલે કે ઉષ્મીય સ્થાયિતા એટલે શું તો જે ઉષ્માની જે સ્થિર થવા જોઈએ એમાં થાય છે કારણ કે અહીંયા કોઈ માનો કે પદાર્થ છે આ પદાર્થની ઉર્જા અહીંયા છે માનો કે આટલી ઉર્જા છે અહીંયા બરાબર છે આ પદાર્થ ઉર્જા મેળવે છે એટલે એની ઉર્જા વધશે અહીંયા આવશે એટલે એની ઉર્જામાં વધારો થયો તો આ પદાર્થ જે અહીંયા સ્થાયી થવો જોઈએ એ સ્થાયી થતો નથી એવું થાય છે અસ્થાયી બને છે એટલે એની સ્થાયિતા કેવી થાય છે ઘટે છે કેવી થાય સ્થાયિતા એની ઘટે છે એટલે કોઈ પણ પદાર્થ જ્યારે ઉષ્મા મેળવે છે ત્યારે એનું ઉર્જા સ્તર વધે છે શું થાય ઉર્જા સ્તર વધે છે આ તેની ઉષ્મીય સ્થાયિતા ઘટે છે તો આપણે જે આલેખ દોર્યો તો યાદ કરવાની જે ડિફરન્સ डेल्टा एच क्यों तो पॉजिटिव होता क्यों तो पॉजिटिव होता अगर यहाँ लगता है डेल्टा एच बराबर शू करता है एच पी माइनस एच आर जहाँ एच पी ग्रेटर देन एच आर है तो पहले प्रोडक्ट नी एंथाल्पी बता रहे थी प्रोडक्ट नी एंथाल्पी बता रहे थे जब रिएक्टर नी एंथाल्पी ओछी है थी रिएक्टर नी एंथाल्पी ओछी है थी पहले शू था तो जो यहाँ प्रोडक्ट नी जे सॉरी પ્રક્રિયકની જે એન્થાલ્પી ઓછી હતી એ ઉર્જા મેળવીને ઉપર જાય છે એટલે એમ કહી શકીએ કે જે પ્રક્રિયકની એન્થાલ્પી છે એની ઉષ્મીય સ્થાયિતા કેવી હશે ઓછી હશે કોને કરતા આના કરતા એટલે અહીંયા લખીએ એચ આર અને એચ પી એટલે એની ઉષ્મીય સ્થાયિતા ઓછી હશે કેમ કારણ કે એ ઉષ્મા મેળવીને અહીંયા જઈ રહી છે એટલે એની ઉષ્મીય સ્થાયિતા ઓછી છે કોને કરતા એચ પી કરતા એટલે કે પ્રોડક્ટની એન્થાલ્પી કરતા નિપજની એન્થાલ્પી સોરી પ્રોડક્ટની એન્થાલ્પી કરતા રિએક્ટરની એન્થાલ્પી ઓછી હોય છે એન્થાલ્પી ઓછી હોવાથી એની ઉષ્મીય સ્થાયિતા કેવી હોય છે ઓછી હોય છે આ એક ખાસ અગત્યનો મુદ્દો છે યાદ રાખજો કેટલી વાર એમસીક્યુમાં તમને કન્ફ્યુઝ કરશે બરાબર છે તો અહીંયા કહી શકીએ કે નિપજની ઉષ્મીય સ્થાયિતા પ્રક્રિયકની ઉષ્મીય સ્થાયિતા કરતા ઓછી હોય છે બરાબર છે ચાલો હવે આગળ વાત કરીએ કે હવે બંનેનું કમ્પેરિઝન કરીએ HP અને HR એટલે કે રિએક્ટન્ટની એન્થાલ્પી અને પ્રોડક્ટની એન્થાલ્પી તો વિચારીને આપણે બંનેની કમ્પેરિઝન કરું છું બંનેની કમ્પેરિઝન કરું તો બંનેમાંથી કોની એન્થાલ્પી ઓછી હશે એટલે ઉષ્મીય સ્થાયિતા કોની ઓછી હશે કોની ઉષ્મીય સ્થાયિતા ઓછી હશે કોની ઓછી હશે નિપજની એન્થાલ્પી એટલે કે નિપજની ઉષ્મીય સ્થાયિતા ઓછી હશે કેમ કારણ કે આના કરતા અણુ ઉર્જા સ્તર વધારે છે તો અણુ ઉર્જા સ્તર ક્યારે વધ્યું ઉર્જા મેળવીને એટલે એનો મતલબ એવો થયો કે જેનું ઉર્જા સ્તર વધારે હોય એનો મતલબ એવો થયો સમજો કે જેનું ઉર્જા સ્તર વધારે હોય એનો મતલબ કે એની ઉષ્મીય સ્થાયિતા ઓછી હોય જેનું ઉર્જા સ્તર વધારે એની ઉષ્મીય સ્થાયિતા ઓછી હોય એટલે એમ કહી શકાય કે ઉર્જા સ્તર વધારે તો ઉષ્મીય સ્થાયિતા ઓછી તો આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે જેની ઉર્જા વધારે હોય તેની ઉર્જા વધારે હોય એની ઉષ્મીય સ્થાયિતા ઓછી હોય એટલે દાખલા તરીકે અણુઓ હોય અણુઓ હોય અણુઓ જેટલા અસ્ત વ્યસ્ત ગતિ કરતા હશે એની સ્થિરતા ઓછી કહેવાય પણ જેટલી ગતિ ઓછી હોય એની સ્થિરતા વધારે કહેવાય ખ્યાલ આવે છે એક આ બાબત થાય છે એ જ વસ્તુ અહીંયા સમજીએ કે કોઈ પણ પદાર્થ જે ઉષ્માનું શોષણ કરે છે ઉષ્માનું શોષણ કરે છે ત્યારે ઉર્જા સ્તર વધે છે જેનો ઉર્જા સ્તર વધારે છે એની ઉષ્મીય સ્થાયિતા ઓછી છે તો આ લેખની અંદર અહીંયા ડેલ્ટા એચ અહીંયા પ્રક્રિયા અક્ષ લઈએ અહીંયા અહીંયા પ્રક્રિયકો અહીંયા નિપજો આ બેની વચ્ચેનો ડિફરન્સ આ ઉષ્મા ગુમાવીને અહીંયા આવે છે બરાબર છે એટલે ડેલ્ટા એચ અહીંયા પણ કેવો મળતો હતો નેગેટિવ મળતો હવે સમજ તો અહીં પ્રોડક્ટ સોરી પ્રોડક્ટ અહીંયા અહીંયા રિએક્ટન્ટ તો આ બંનેમાંથી ઉષ્મીય સ્થાયિતા કોની વધારે હશે આ બંનેમાંથી ઉષ્મીય સ્થાયિતા વધારે કોની હશે તો જેનું ઉર્જા સ્તર ઓછું હોય અણુ ઉર્જા સ્તર કેટલું છે અહીંયા છે અણુ ઉર્જા સ્તર અહીંયા છે તો જેનું ઉર્જા સ્તર વધારે હશે એની ઉષ્મીય સ્થાયિતા ઓછી હશે તો ઉર્જા સ્તર અણુ વધારે છે કે અણુ વધારે છે વધારેમાંથી ઓછી થાય છે
એટલે અણુ ઉર્જા સ્તર વધારે છે, અણુ ઉર્જા સ્તર વધારે છે એટલે ઉષ્મીય સ્થાયિતા કોની વધારે છે, ચરબી વધારે હશે. આમ કહી શકીએ કે નિપજોની ઉષ્મીય સ્થાયિતા પ્રક્રિયકની ઉષ્મીય સ્થાયિતા કરતા વધુ હોય છે. નિપજોની ઉષ્મીય સ્થાયિતા પ્રક્રિય કરતા વધારે હોય છે. ખ્યાલ આવે છે? એટલે અહીં ઉષ્મીય સ્થાયિતા ઓછી, અહીં ઉષ્મીય સ્થાયિતા વધુ હોય છે. ટૂંકમાં આટલો જ સ્થિર રાખવાની છે કે જેનું ઉર્જા સ્તર વધારે હોય, જેને ઉર્જા સ્તર વધારે હોય એની ઉષ્મીય સ્થાયિતા ઘટે છે. પરીક્ષામાં તમને આના કેટલાક પ્રશ્ન પૂછાઈ શકે કે દરેક ચાર એબીસીડી ચાર ઓપ્શન આપેલા હોય, દરેકની ઉર્જા સ્તર આપેલો હશે, કોઈની 15 આપી, 20 આપી, 25 આપી, 30 આપી, અને પૂછે કે એને ઉષ્મીય સ્થાયિતાના ક્રમમાં ગોઠવો. તો એટલું યાદ રાખવાનું છે કે જેની ઉર્જા સ્તર વધારે છે જેની વેલ્યુ વધારે છે એને છેલ્લે દર્શાવવાનું, જેની વેલ્યુ વધારે છે એને છેલ્લે દર્શાવવાનું. એટલે કે ઉર્જા સ્તર માટે યાદ રાખવાનું છે કે જેની ઉર્જા સ્તર વધારે એની ઉષ્મીય સ્થાયિતા ઓછી હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી છે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો આજનો લેક્ચર ની અંદર માત્ર આટલી વસ્તુ સમજીએ છીએ. આવતા લેક્ચર ની અંદર બીજા કેટલાક પદ સમજીશું, કેટલાક દાખલા જોઈશું, એના પછી લેક્ચર ની અંદર કેટલાક અગત્યની બાબતો ચેક કરીશું. કેટલાક દાખલા ગણવાના છે, કેટલાક આઈએમપી ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, અને આપણે ચેપ્ટરને આગળ વધારીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.